विद्यार्थी मित्रों धोरण 8 गुजराती पाठ 15 अखंड भारत ना शिल्पी भाग 1 मा आपनु हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों अखंड भारत ना शिल्पी जे पाठ नो प्रकार छे चरित्र लेख जारे ना लेखक छे राघवजी माथड। देश ने आजादी अपावाना महापुरुषों पैकी ना एक एवा सरदार वल्लभभाई पटेल ने तो कोण नथी जाणतो। विद्यार्थी मित्रों तेओ एकताना प्रतीक कहेवाय छे अने एमनुं आखुं जीवन चरित्र आ पाठमां वर्णवामां आव्युं छे। आ चरित्र लेखमां लोखंडी पुरुष सरदार वल्लभभाई पटेलनी कार्यशैली एमनी काम करवानी रीत ने प्रस्तुत करवानो प्रयास करवामां आव्यो छे। वल्लभभाईना जीवनमां जोवा मळती નીડરતા, પોતે નીડર હતા, કોઈનાથી પણ ડરતા નહીં, દ્રઢ સંકલ્પ, પોતે જે સંકલ્પ કરતા હતા તે કોઈ પણ ભોગે પૂરો કરતા હતા, કર્તવ્ય નિષ્ઠા, કામ પ્રત્યેની એમની નિષ્ઠા એ જ એમને મહાન બનાવે છે। અડગ મનોબળ, નેતૃત્વ, નેતૃત્વ શક્તિ જેવા ગુણો આ ચરિત્ર લેખમાં સુંદર રીતે નિરૂપવામાં આવ્યા છે। સરદાર વિશેના અન્ય મહાનુભાવોના અવતરણ, સરદાર પટેલ વિશે બીજા મહાનુભાવોએ શું કીધું હતું એનું વર્ણન પણ આ પાઠમાં કરવામાં આવ્યું છે અને આ બધા પ્રસંગો દ્વારા સરદારનું એક સુરેખ ચિત્ર આપણે સમક્ષ અહીંયા ખડું થાય। હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ જોઈએ। વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની જેમ જ એક આગવું અને અનોખું મહત્વ છે। વિદ્યાર્થી મિત્રો જેવી રીતે આઝાદીની લડતમાં સરદાર પટેલે પોતે જે પોતાનું યોગદાન આપ્યું હતું એવું જ યોગદાન બારડોલીની સત્યાગ્રહનું છે। વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું આ એક શીર્ષોવું છે ગણાય છે। વલ્લભભાઈના જીવનની જો સિદ્ધિઓ ઉપલબ્ધિઓ વિશે વાત કરીએ તો એમાં બારડોલી સત્યાગ્રહ પ્રથમ ક્રમે આવે છે, બરાબર છે। જેમ કે માથા મૂળ હોય તો તેનાથી છોકરાની માથા પરની જે કલગી હોય એમ વલ્લભભાઈ વિશેષત્વ કયા પ્રસંગ દ્વારા જાણીતા થયા તો બારડોલીની લડત દ્વારા, અને ત્યાંથી તેઓ ખેડૂતોના સરદાર તરીકે ઓળખાવા લાગ્યા હતા। બારડોલીની લડત પૂરજોશમાં ચાલતી હતી તેમાં કોઈ એક પ્રસંગે કોઈકના મોંમાંથી વલ્લભભાઈ પટેલ માટે ખેડૂતોના સરદાર એવો ઉદ્ગાર નીકળી ગયો। જ્યારે બારડોલીની લડત પૂરજોશમાં ચાલતી હતી ત્યારે કોઈકના મોઢામાંથી એ સમયે ખેડૂતોના સરદાર એવો ઉદ્ગાર વલ્લભભાઈ માટે નીકળી ગયો। જેમણે જેમણે આ ઉદ્ગાર સાંભળ્યો તેમણે તેમણે ઉપાડી લીધો। જે જે લોકોએ આ ઉદ્ગાર સાંભળ્યો તેઓ પણ વલ્લભભાઈને ખેડૂતોના સરદાર તરીકે બોલાવા લાગ્યા, તેઓ સ્વાભાવિક રીતે ખેડૂતોના સરદાર તરીકે ઓળખાવા લાગ્યા હતા। બારડોલીની જે લડત સફળ થઈ હતી એ પહેલા જ્યારે બારડોલીની લડતનું તેમણે નેતૃત્વ લીધું હતું ત્યારથી તેઓ સ્વાભાવિક રીતે ખેડૂતોના સરદાર તરીકે ઓળખાવા લાગ્યા હતા। બારડોલીની સમગ્ર લડતનો દોર વલ્લભભાઈના હાથમાં હતો। બારડોલીની જે લડત હતી એનું નેતૃત્વ કોણ કરતું હતું એ સરદાર વલ્લભભાઈ પટેલ કરતા હતા। આ લડત વેળા એકવાર ગાંધીજી આવ્યા હતા, આ લડત જોવા માટે એક વખત ગાંધીજી આવ્યા હતા, આ આંદોલન જોવા માટે એક વખત ગાંધીજી આવ્યા હતા। ગાંધીજીને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી હતી। એ સમયે કોઈ એક માણસે કહ્યું હતું કે બાપુ તમે ભાષણ કરજો, આ લડતને અનુસરીને તમે અમને કંઈક એના વિશે માહિતી આપો, પરંતુ તેમણે ના પાડીને કહ્યું હતું કે અહીંના સરદાર વલ્લભભાઈ છે એટલે તેઓ એકલા જ ભાષણ કરી શકે। ગાંધીજીએ પણ કહ્યું હતું કે અહીંના સરદાર તો વલ્લભભાઈ પટેલ છે અને માટે તેઓ જ ભાષણ કરી શકે, મને ભાષણ કરવાનો કોઈ અધિકાર નથી। આમ ગાંધીજીએ વલ્લભભાઈને હરિશ્ચંદ્રનું સરદારનું બિરુદ આપ્યું હતું અને ગાંધીજીએ વલ્લભભાઈને હરિશ્ચંદ્ર સરદારનું બિરુદ આપ્યું હતું, બરાબર છે। પછી તો તેઓ માત્ર ખેડૂતોના સરદાર ન રહેતા સમગ્ર દેશના લોક હૈયામાં સરદારનું માન ભર્યું સ્થાન પામ્યા હતા। પછી તેઓ માત્ર ખેડૂતોના સરદાર ન હતા પણ સમગ્ર દેશના લોકોના દિલમાં સરદાર તરીકે તેમણે પોતાની પ્રતિભા સ્થાપિત કરી હતી અને લોકો તેમને આદર માન અને સન્માન આપતા હતા। વિદ્યાર્થી મિત્રો બિરુદ જે શબ્દ છે એનો સરદાર થાય ઉપાધિ અથવા ઉપનામ। પોતે તેમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ હતું અને ખેડૂતોના સરદાર તરીકે તેઓ ઓળખાવા લાગ્યા હતા। હવે એમના જન્મ વિશે વાત કરીએ। વલ્લભભાઈનો જન્મ એમના મોસા મામાના ઘરે નડિયાદમાં તારીખ 31/10/1875 31 ઓક્ટોબર 1875 ના રોજ તેમનો જન્મ થયો હતો એમના મોસા નડિયાદમાં। તેમનું વતન હતું ખેડા જિલ્લાનું કરમસદ ગામ, પણ તેમનું વતન કયું હતું ખેડા જિલ્લાનું કરમસદ ગામ એનું વતન હતું। તેમના પિતા ઝવેરભાઈ સામાન્ય ખેડૂત હતા,
એમના પિતા જગતભાઈ મોટા માણસ હતા, એક સામાન્ય ખેડૂત હતા, એટલે સ્વાભાવિક રીતે તેઓ ખેડૂત પુત્ર હતા. દ્રઢતા અને દેશભક્તિ તેમની નસે નસમાં ધબકતી હતી. કહેવાય છે કે પોતાના પિતાના ગુણો વારસામાં બાળકને મળી જાય છે. તેમના પિતા પણ દ્રઢ મનોબળ વાળા હતા અને દેશભક્તિ વાળા હતા. રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં તેઓ અંગ્રેજ સરકાર સામે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં લડ્યા હતા. બરાબર છે, તેઓ રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં અંગ્રેજ સરકાર વિરુદ્ધ જે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, આઝાદીનો જે સંગ્રામ થયો હતો, તેમાં તેઓ રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં અંગ્રેજો વિરુદ્ધ તેમણે લડાઈ કરી હતી. હવે સ્વાભાવિક છે કે પોતે તેમના પિતા ખેડૂત હતા તો તેમને ખેડૂતનું જીવન વારસામાં મળ્યું હતું. આ ખેડૂત પુત્રે નાનપણમાં જીવનને ઝીણી નજરે જોયું હતું. ખેડૂતોનું જીવન કેવું કષ્ટદાયી હોય છે તે તેમણે નાનપણથી જ એમણે જોયું હતું. ગામડાની જીવનની ઉછપ અને અધુરપને અનુભવી હતી. પોતે ગામડામાં જન્મ્યા હતા, ગામડામાં મોટા થયા હતા, એટલે માટે ગામડામાં જે મુશ્કેલીઓ પડતી હતી, ગામડામાં જે ખૂટતું હતું એ તેમણે પોતાની જાતે એમણે અનુભવ્યું હતું. ગાંધીજીએ કહ્યું હતું, ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે. વિદ્યાર્થી મિત્રો, રૂઢિપ્રયોગ છે કે ખેતરમાં પરસેવો પાડવો, ખૂબ જ મહેનત કરવી. પરસેવો પાડવો એટલે ખૂબ મહેનત કરવી. શું કીધું હતું ગાંધીજીએ કે જે ખેતરમાં પરસેવો પાડે છે ખેડૂતો, એ જીવન સાચું જીવન છે. આ વાત વલ્લભભાઈને બાળપણમાં આત્મસાત થઈ હતી. બાળપણથી તેમને આ વાત સમજમાં આવી હતી, કારણ કે પોતે ખેડૂત પુત્ર હતા, તેમના પિતા પણ ખેતરમાં પરસેવો પાડતા હતા. ગામની શાળાના અભ્યાસ વિશે વાત કરીએ. ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈ વલ્લભભાઈ નડિયાદ અને વડોદરામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. સ્વાભાવિક વાત છે કે બાળકનું પ્રાથમિક શિક્ષણ એના ગામમાં જ થાય. તો તેમણે ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈ અને વલ્લભભાઈ પછી ઉચ્ચ અભ્યાસ માટે તેઓ નડિયાદ અને વડોદરા ગયા. વિદ્યાર્થી વયથી તેમનામાં નિરંતર નેતાગીરી કે દ્રઢ સંકલ્પ બળના બીજ પડેલા હતા. વિદ્યાર્થી વયથી તેમનામાં નેતાગીરી, કોઈ પણ જે આંદોલનનું નેતૃત્વ કરવું, નિડરતા, કોઈનાથી પણ ડરવું નહીં, સાચા હોય તો, અને દ્રઢ સંકલ્પ, જે કામ હાથમાં લઈ કામ કોઈ પણ ભોગે પૂરું કરવું, એ બીજ, એ ગુણો તેમનામાં પડેલા હતા. એક વાર તેમને કાક ભલાઈ થયેલી. વિદ્યાર્થી મિત્રો, કાક ભલાઈ એટલે શું? બગલમાં થતું ગુંગળું, જેને કાક બલાઈ કહેવાય. એક વાર તેમને કાક બલાઈ થયેલી. ગામના વૈદ્યાજી ઈલાજ માટે લોખંડના ધબધબતા સળિયા વડે દાન દેવાનું વિચાર. વિદ્યાર્થી મિત્રો, ઈલાજ જે શબ્દ છે એનો શબ્દાર્થ છે ઉપચાર. તો ગામના જે વૈદ્યાજ હતા એમને શું કર્યું કે આનો ઈલાજ કરવો હશે તો આ જે કાક બલાઈ છે એની ઉપર ગરમ ગરમ સળિયો બરાબર ગરમ કરી પછી સળિયાને કાક બલાઈ ઉપર અડાડવો પડશે. ત્યારે કુમળું બાળક જોઈ ખુદ વૈદરાજ અવઢવ અનુભવવા લાગ્યા હતા. પણ તેમણે વિચાર્યું કે આટલું નાનું બાળક છે, હું કઈ રીતે આ કામ કરી. આ સમયે વૈદરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે ઘાટ પર દામ દઈ દીધો હતો. એવા સમયે વૈદરાજ વિચાર કરતા હતા, એવા સમયે વલ્લભભાઈ તો પોતે બાળપણથી નીડર હતા, તે વૈદરાજના હાથમાંથી ગરમ સળિયો લઈને પોતે પોતાની કાક બલાઈ ઉપર દામ દઈ દીધો હતો. અને બીજા જે લોકો હતા એ તો દંગ રહી ગયા હતા. જોનારા સૌ દંગ રહી ગયા હતા. દંગ રહી જવું એટલે નવાઈ પામી જવું, આશ્ચર્યચકિત થઈ જવું. તો પોતે નવાઈ પામી ગયા હતા. તેઓના વિશિષ્ટ ગુણોને વ્યક્ત કરતા બાળપણના આવા તો અનેક પ્રસંગો છે. બરાબર છે. હવે બીજો એમનો બીજો પ્રસંગ છે, પોતે ભાઈ પ્રત્યે તેમને કેટલો પ્રેમ હતો, ભાતૃભાવ તેમને કેટલો હતો એ આપણે જોઈએ. વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા. શું કર્યું હતું? પોતે કાયદાનો અભ્યાસ એટલે વકીલાતનો અભ્યાસ કરવા માટે તેમને ઇંગ્લેન્ડ જવું હતું. એટલા માટે તેમને થોડા પૈસા બચત કરીને ભેગા કર્યા. પરંતુ મોટાભાઈ વિઠ્ઠલભાઈ ને લંડન જવા દઈ ભાતૃભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અન્યને પ્રેમ પ્રગટ કર્યો હતો. પરંતુ તેમણે પોતાના મોટાભાઈ પોતાના પૈસા પોતાના મોટાભાઈને આપી દીધા વિઠ્ઠલભાઈને કેમ? બરાબર છે, કારણ કે વિઠ્ઠલભાઈને પણ લંડન જવું હતું. તો જે પોતાના ભેગા કરેલા પૈસા વિઠ્ઠલભાઈને આપી દીધા અને પોતે ન ગયા. અને એમ કરીને તેમણે પોતાનો ભાઈ પ્રત્યેનો પ્રેમ પ્રગટ કર્યો હતો. પછીથી તો વલ્લભભાઈએ સખત પરિશ્રમ અને બુદ્ધિ ચાતુર્યથી એક સફળ વકીલ તરીકેની નામના મેળવી હતી. પછી તેમણે વકીલાત કરી હતી અને પછી
તેમણે સખત પરિશ્રમ કર્યો, વકીલાતની ડિગ્રી મેળવી અને પોતાની બુદ્ધિ ચાતુર્યથી તેમણે પ્રખ્યાત નામાંકિત વકીલ તરીકેની નામના મેળવી હતી. એક વખતની વાત. હવે તેઓ પોતાના કામ પ્રત્યે કેટલા કર્મનિષ્ઠ હતા એ આપણે જોઈ એ આ પાઠમાં. એક વખતની વાત છે, વલ્લભભાઈ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા. એક વખત પોતે કોર્ટમાં કેસ લડતા હતા ત્યાં પ્યુન આવીને એક તાર આપી ગયો. ત્યાં એક પટ્ટાવાળો આવીને એમને એક તાર આપી ગયો. તાર વાંચીને કોઈ પ્રતિક્રિયા વગર વલ્લભભાઈએ ખિસ્સામાં મૂકી દીધો. તેમણે તાર વાંચ્યો, કશું બોલ્યા વાળીને પોતાના ખિસ્સામાં મૂકી દીધો. વળી તેઓ કોર્ટની કાર્યવાહીમાં લાગી ગયા. પાછા એમને ખિસ્સામાં મૂકી દીધો તાર, પાછો પોતે કોર્ટની કાર્યવાહીમાં લાગી ગયા. શું હતું એ તારમાં વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે. કાર્યવાહી પૂરી થયા પછી કોઈએ પૂછ્યું, મિસ્ટર પટેલ સાનો તાર હતો? કોઈએ પૂછ્યું કે વચ્ચે પેલો પટાવાળો આવ્યો હતો તો એમાં શું લખેલું હતું તારમાં? જોજો બરાબર. વલ્લભભાઈએ ધીમેથી જણાવ્યું, મારા પત્નીનું અવસાન થયું છે. વલ્લભભાઈએ ધીમેથી પોતાના સાથે મિત્રોને કીધું કે મારી પત્નીનું અવસાન થયું હતું, એ તારમાં એ લખેલું હતું. આમ લાગણીને વશ થયા વગર પોતાની ફરજને અડગતાથી અદા કરી હતી. જો એ સમય પોતે ધાર્યો હતો કોર્ટની કાર્યવાહી પોતે હદ વચ્ચે છોડીને પોતાની પત્ની પાસે જતા રહ્યા હોય, પણ ના, લાગણીને વશ થયા વગર તેઓ પોતાના કામમાં લાગી રહ્યા હતા. એમના વ્યક્તિત્વ વિશે વાત કરીએ. આમ તો દૂરથી જોનારને વલ્લભભાઈનું વ્યક્તિત્વ એકદમ વૃક્ષ લાગતું. વૃક્ષ એટલે કઠોર. વલ્લભભાઈનું વ્યક્તિત્વ કેવું લાગતું દૂરથી જોનારને? કે વલ્લભભાઈ બહુ કઠોર છે, કડક છે. સ્વભાવ પણ બહુ કડક છે એવી છાપ પડતી કે એમનો સ્વભાવ પણ બહુ કડક છે. પણ એ તેમની બોલી સચ્ચાઈ અને આખા બોલાપણાને લીધે એમ લાગતું હતું. તેમની વાણી એવી હતી, બરાબર છે, કોઈને પણ કોઈ પણ પ્રકારની શરમ રાખ્યા વગર બધાને સ્પષ્ટ સંભળાવી દેતા હતા અને આખા બોલાપણા હતા. સામેવાળાને ખોટું લાગે તો પણ એમને કોઈ ચિંતા નથી, પણ જે વાત સાચી હોય સાથે સાચી કહી દેતા હતા. ખરેખર તો તેઓ નારીઓ જેવા હતા વિદ્યાર્થી મિત્રો, તેઓ નારીઓ જેવા હતા. તમે જોજો, નારિયેળને જો તમારે ખાવું હોય તો ઉપરનું પેલું જે કઠણ પડે તોડવું પડે, પણ અંદરથી નારિયેળ કેવું હોય છે? નરમ હોય. વલ્લભભાઈ પણ એવા હતા, અંદરથી બહુ નરમ હતા. નારિયેળ ઉપરથી કઠણ અને બરછટ લાગે પણ અંદરથી મીઠું અને કોમળ હોય છે. તેમના સ્વભાવની ખાસિયત એ હતી, તેમનો સ્વભાવ કેવો હતો કે કોઈનાથી પણ ડરતા નહીં, કોઈનાથી પણ તેઓ ડરતા નહીં. ભલભલાને પણ કોઈ જ તે શરમ રાખ્યા વગર સાચું અને સ્પષ્ટ સંભળાવી દેતા. સામેવાળાની પણ કોઈ પણ પ્રકારની શરમ રાખ્યા વગર સાચું અને સ્પષ્ટ સંભળાવી દેતા. વળી તેમની વાણીમાં જોશ, જુસ્સો અને સચ્ચાઈનો રણકો રહેલો. તેમની વાણી જેવી હતી, ઉત્સાહથી ભરેલી વાણી હતી, બરાબર છે, અને તેમની વાણીમાં સચ્ચાઈ હતી. તેઓ હંમેશા સાચું સ્પષ્ટ સંભળાવી દેતા હતા. બારડોલીની લડત વખતે એક પત્રિકા પ્રગટ કરી હતી અને એક જાગૃત નેતા તરીકે ચેતવણી આપતા તેમણે લખ્યું હતું. બારડોલીની લડત વખતે એક પત્રિકા એટલે કે નામ છાપું લેખ તેમણે પ્રગટ કર્યો હતો અને એમાં એક જાગૃત નેતા તરીકે તેમણે લોકોને ચેતવણી આપતા શું લખ્યું હતું? લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પૂછાય. કે જો તમારે મારી સાથે બારડોલીની લડત લડવી હોય તો લગ્નમાં મહાલવાનું લેવા ફરવાનું ન પૂછાય. કાલે સવારે ઉઠીને તમારે ઉગ્યાથી આખ્યા સુધી ઘરને તાળા મારી ખેતરમાં ફરતા રહેવું પડશે. કે કાલે સવારે તમારે જો સૂરજ ઉઠશે અને આથમશે એટલે કે સવારથી સાંજ સુધી તમારે શું કરવું પડશે? ઘરને તાળા મારી દેવા પડશે અને મારી સાથે ખેતરમાં ફરતા રહેવું પડશે. છાવણી જેવી જિંદગી ગાવી પડશે. છાવણી એટલે લશ્કરને રહેવા માટેનું જે પડાવ હોય છે એ છાવણી જેવી જિંદગી ગાવી પડશે. ગરીબ તવંગર બધા વર્ગ અને બધી કુમ એટલે જે જ્ઞાતિના લોકો છે. શું કહે છે? કે ગરીબ તવંગર પૈસા વાળા ગરીબ બધા લોકો એક સાથે રહેવું પડશે અને એક કોળીએ પ્રાણ હોય તેમ વર્તે. કોળીઓ એટલે શરીર. શું કહે છે? કે બધા નાચ જાતના ભેદભાવ ભૂલી અને બધા લોકો એક થઈને રહેવું પડશે તો જ બારડોલીની લડતનું આપણે નેતૃત્વ કરી શકીશું અને આપણે સફળ થઈ શકીશું. આપણા હાથેથી એક દમડી સરકારને આપી નથી. દમડી એટલે દાન, અપંતા, બરાબર છે. તો બારડોલીની લડત કેમ થઈ હતી વિદ્યાર્થી મિત્રો? સરકારે અંગ્રેજ સરકારે કરમાં વધારો કર્યો. ખેડૂતો કર આપતા હતા પણ એ કરમાં એમણે વધારો કર્યો હતો, એટલા માટે એ અન્યાય કાયદો હતો. અને સરદાર પટેલે તેનું નેતૃત્વ લીધું હતું, બધા ખેડૂતો તેની સાથે જોડાયા હતા અને આખરે પછી બારડોલીની લડત સફળ થઈ હતી તે આપણે
कैसे सांप भरी गया है ये तुमने खबर हसे। आपना हाथे थी एक दमड़ी सरकार ने आपकी नहीं, दमड़ी एटले पैसा कि आपणे जे વધારાના પૈસા આપણે સરકારને આપવાનો નથી એ નિશ્ચયમાં કાયમ રહેજો કે તમે પ્રતિજ્ઞામાં તમે પોતે એ પ્રતિજ્ઞા પાળીને રહેજો નહીં તો જીવ્યું થઈ જશે અને તાલુકો કાયમના માટે મોજામાં પડશે શું કહે છે નહીંતર અમે સરકાર શું કરશે તમારી ઉપર કર વધારે લેશે અને પછી એ કાયમ માટે એ પ્રથા પડી જશે વલ્લભભાઈ વીર હતા એટલા જ જીવોજી હતા બરાબર જો પોતે માજુર હતા એટલા જ પોતે રમુજી હતા महादेव भाई की डायरी में विनोद ना घना प्रसंगों नोधाया है महादेव भाई जे गांधी के ना अंदर सती होता महादेव भाई देखा है तो महादेव भाई की डायरी में वल्लभ भाई की जे रमूज बुद्धि ना घना बड़ा प्रसंगों नोधेला है त्या मनो एक प्रश्न छे आपणे जोईए एक बार महादेव भाई क्या एक शब्द वाच्यो शब्द कयो हतो रचनात्मक गफलत गफलत એટલે ભૂલ बराबर छे ભૂલ रचनात्मक भूल केवी होय जो એમને નવાઈ લાગી रचनात्मक गफलत તેવરી કેવી હોય બરાબર છે કે આ गफलत તો ભૂલ તો આપણે શબ્દ સાંભળ્યો છે પણ આ रचनात्मक भूल એટલે શું પણ સરદાર જેમનું નામ બિરબલની છટાથી બોલી ઉઠ્યા આ તો પોતે સ્પષ્ટ વક્તા હતા તો બિરબલની છટાથી બિરબલની જેમ પોતે જવાબ આપી દીધો ન સમજ્યા કે તમને ન ખબર પડી આજે તમે દાળ બનાવી હતી તેવી દાચેની દાળ कि आज तमे जे दाळ बनावी हती ने दाळ दाची गई हती ने एने रचनात्मक गफलत केवा ओके विद्यार्थी मित्रों तो अहीं आपणो अखंड भारतना कीर्ति जे भाग 1 छे अहीं पूर्ण थाय छे थैंक यू।